સમય થયો છે હેડલાઇન્સ નો, જોઈએ આજની હેડલાઇન્સ. જૂનાગઢમાં ઝેરી દવા પીને પરિવારે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ. પતિ પત્ની અને દીકરાનું મૃત્યુ, દીકરીની હાલત ગંભીર. કૌટુંબિક ઝઘડાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. નવમી ઓગસ્ટે દુબઈ જતી વ્યક્તિ પાસેથી રૂપિયા 1.49 કરોડના 1559.6 કેરેટના કુદરતી અને પ્રયોગશાળામાં ઉગાડેલા હીરા જપ્ત કર્યા હતા, જે ચાના પેકેટમાં ચાયુર્યપૂર્વક છુપાડવામાં આવ્યા હતા, અને મુસાફરની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ લેવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહ રાજ્ય ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની મુલાકાત માટે ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારત બાદ હવે રશિયાએ મિશન મૂન લોન્ચ કર્યું. 47 વર્ષ બાદ રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોમોક્સે પોતાના યાન લુના 25મા સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આજે યુનાઇટેડ કિંગડમના સેન્ટ હર્ડ્સની રોયલ મિલિટરી એકેડેમી ખાતે 201મી સોવરિન પરેડ ઓફ કમિસિંગ કોર્સની સમીક્ષા કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોઇમ્બતુર એરપોર્ટ પર પહોંચ્યા. રાહુલ ગાંધી તેમની સંસદીય સભ્યતા પુનઃ સ્થાપિત કર્યા બાદ તેમના વયનાડ લોકસભા મત વિસ્તારની મુલાકાત લેવાના છે. ભારત ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતાની કડક નીતિ ધરાવે છે. પીએમ મોદીએ કલકત્તામાં G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકમાં એક વિડીયો સંદેશામાં આવું કહ્યું છે. રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસના કેરળ એકમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દિલ્હીના તેમના નિવાસસ્થાનથી કેરળના વાયનાડ જવા રવાના થયા છે.